સુરત જિલ્લાના માંડવી તાલુકાના પીપળિયા ગામનો દેશમાં સ્માર્ટ વિલેજમાં સમાવેશ કરાતા ગ્રામ પંચાયત દ્વારા પ્રોત્સાહિત અભિવાદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. માંડવી તાલુકાનું પીપળિયા ગામ ઘણા વર્ષોથી પાયાની સુવિધાથી વંચિત હતું. આ ગામને સુરતના જિલ્લા વિકાસ અધિકારી કે રાજેશ દ્વારા વિકાસશીલ બનાવવા માટેનું બીડું ઝડપી ગામના સરપંચ અને સ્થાનિક આગેવાનોના સહકારથી આ ગામને દત્તક લઈ કરેલા વિકાસના કારણે માત્ર 6 મહિનામાં જ સરકારી યોજનાઓના વિવિધ લાભોથી ગામને તમામ પાયાની સુવિધા સાથે દેશના સ્માર્ટ વિલેજની યાદીમાં મૂકી દીધું હતું. એક સમયે પીપળિયા ગામમાં ગંદકી અને કાદવ કિચડ જોવા મળતો હતો, પરંતુ હાલની બદલાયેલી પરિસ્થિતિમાં પીપળિયા ગામના તમામ રોડો પાકા તેમજ પેવર બ્લોકથી બનાવવામાં આવ્યા છે, જ્યારે સ્ટ્રીટ લાઇટ, આંગણવાડી, કુવા જેવી પ્રાથમિક સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. પીપળિયા ગામ ખાતે યોજાયેલ પ્રોત્સાહિત અભિવાદન કાર્યક્રમમાં સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ સુરેશભાઈ પટેલ તથા જિલ્લા વિકાસ અધિકારી કે રાજેશ અને સાંસદ પ્રભુભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા. સુરત જિલ્લાનું પીપળિયા ગામ જે રીતે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે સાંસદ આદર્શ ગામનો કોન્સેપ્ટ આપ્યો એ પ્રમાણે આખા દેશમાં તમામ ધારાસભ્યશ્રીઓ દ્વારા અને જિલ્લાના મુખ્ય અધિકારીઓ દ્વારા એક એક સ્માર્ટ વિલેજ તરીકે અને પોતાનું એક દત્તક ગામ લઈને એને રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની તમામ પ્રકારની જે યોજનાઓ છે એનો લાભ જે જરૂરિયાતમંદ લાભાર્થીઓ છે તેને આપવા માટે અને એક ગામ એક આદર્શ ગામ બીજાના માટે પ્રેરણાદાયી બને એવા હેતુથી આ સુરત જિલ્લાનું પીપળિયા ગામ સુરત જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે રાજા અને અમારી ભારતીય જનતા પાર્ટીની જે શાસન છે જિલ્લા પંચાયતમાં એવા જિલ્લા પંચાયતના પ્રમુખ આદરણીય શ્રી સુરેશભાઈ પટેલ અને આખી ટીમ સાથે ગામના સરપંચશ્રી અને અહીંના સ્થાનિક અમારા આગેવાન રોહિતભાઈ પટેલ આ બધાના સહિયારા પ્રયાસોથી આ પીપળિયા ગામ એ આખા દેશનું પહેલું સ્માર્ટ વિલેજ બન્યું છે. એના માટે તમામ વહીવટીતંત્ર અને ગામ લોકોને પણ કેમકે પરસ્પર સહકારથી આ જ્યારે સ્માર્ટ વિલેજ બન્યું છે અને દેશના નકશા પર આ અંકિત થયું છે ત્યારે ગામ લોકોને વહીવટીતંત્રને અમારે ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનોને હું અભિનંદન પણ આપું છું અને આ ગામની પ્રેરણા લઈને બીજા પણ ગામો તમામ સરકારી યોજનાઓનો લાભ લઈને પોતાની જે કંઈ જરૂરિયાત છે એ સંતોષે એના માટે પ્રજાને પણ એક સાંસદ તરીકે અપીલ કરું છું. આજરોજ સુરત જિલ્લાના માંડવી તાલુકાના પીપળિયા ગામે અમારા જિલ્લા વિકાસ અધિકારી આદરણીય કે રાજેશજી આ ગામને દત્તક લઈને જે વિકાસ કર્યો છે એના ઉદઘાટન પ્રસંગે અમે આવ્યા છીએ. સામાન્ય રીતે બધા જે ડીડીઓ જિલ્લાના એક ગામને દત્તક લેતા હોય છે. ભૂતકાળમાં પણ ડીડીઓએ રજવાડ ગામને દત્તક લીધેલું, પૂર્વ ડીડીઓએ કે રાજેશજી આવ્યા પછી આ ગામને દત્તક લીધા પછી મહાત્મા ગાંધીજીનું જે સપનું હતું કે છેવાડાના માનવી સુધી વિકાસ કરવો અને એ રીતે આદરણીય આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ સ્માર્ટ વિલેજ ગામડાઓ સારા હોય અને એ રીતે ગામડામાં બધી જ સુવિધાઓ ઉપલબ્ધ થાય. આ ગામની વાત કરો 10-એક વર્ષ પહેલાં આવેલો ત્યારે મને એમ થતું હતું કે આટલી બધી ધૂળ અને આ ગામમાં ગાડી લઈને આવેલું, બીજી વખત ગાડી લઈને અવાયની એ પરિસ્થિતિ હતી. આજે હું જોઉં છું તો સીસી રોડ બની ગયા છે, બ્લોક બની ગયા છે. આનંદીબેને જે શરૂઆત કરેલી શૌચાલયને એ સંપૂર્ણ આ ગામમાં શૌચાલયો થઈ ગયા છે, આવાસો બંધાયા છે અને શાળા પણ એ રીતે પ્રાથમિક શાળાની સુવિધાઓ પણ ડેવલપ થઈ છે, સ્ટ્રીટ લાઇટો મુકાઈ ગઈ છે અહીંયા. એ રીતે સુરત જિલ્લામાં એક જેને આદર્શ ગામ કહેવાય એ રીતનો આ ગામનો વિકાસ આ ગામના સરપંચશ્રી, આ ગામના અમારા કાર્યકર રોહિતભાઈ અને ડીડીઓ સાહેબ જિલ્લા પંચાયતમાંથી જે કંઈક ગ્રાન્ટ ડીડીઓને ફાળવવામાં આવે એમાંથી એમણે વિકાસ કર્યો છે. હું આ બધાને જ સમગ્ર ટીમને જિલ્લા વિકાસ અધિકારીથી માંડીને ભાઈ રોહિતને અને સરપંચશ્રી બધાને ધન્યવાદ આપું છું કે આજુબાજુના ગામોમાંથી પણ લોકો સુરત જિલ્લામાંથી બધા જ ગામોમાંથી લોકો અહીંયા જોવા આવે અને આવનારા દિવસોમાં બધા જ ગામો પીપળિયા ગામ જેવા થઈ જાય તો મને લાગે છે કે સુરત જિલ્લો અત્યારે ગુજરાતમાં નહીં પણ સમગ્ર દેશમાં જે જિલ્લા પંચાયતો હોય એમાં સુરત જિલ્લા પંચાયત એક 99 જિલ્લા પંચાયત બને એ વાત આજે સાર્થક થશે.
અચ્છા, મારું નામ છે રાજેશ, હું સુરતના જિલ્લા વિકાસ અધિકારી. હમને દરેક સરકારી યોજના, જે રીતે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના છે, પ્રધાનમંત્રી ઉજાલા યોજના છે, પ્રધાનમંત્રી આવાસ યોજના છે, સ્વચ્છ ભારત મિશન છે, પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ યોજના છે, મનરેગા છે, એવા 25-27 સ્કીમોનો ભેગા કરીને અમે ફક્ત સરકારી નાનાથી, કોઈ ડોનેશન વગર, કોઈ એનઆરઆઈનું ડોનેશન વગર, કોઈ બિલ્ડરનું ડોનેશન વગર, એટલે એનઆરઆઈ અને બિલ્ડર ડોનેશન એટલે ના લેવામાં, એટલે અમે એક જ મેસેજ આપીએ છીએ કે ફક્ત સરકારી નાનાથી પણ એક ગામ આદર્શ બની શકે. સન્માન માટે હું એટલે ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું ગામનું, સરપંચ, તલાટી અને ગ્રામજનોનું. પણ રિયલ સન્માન તો મારું જે સ્ટાફ છે, જે દિન રાત મહેનત કર્યું છે, મારો તાલુકા વિકાસ અધિકારી, મારો એસઓ, અમારો ડિપ્ટી ઇન્જિનિયર, અમારો ડીઆરડીના સ્ટાફ, મનરેગાના સ્ટાફ, સ્વચ્છ ભારત મિશનના સ્ટાફ, મિશન મંગલમના સ્ટાફ, આ લોકોનું મારું સન્માનનું કારણે હું વિચારું છું કે આ લોકોનું સન્માન થયું છે.